બીજો પ્રશ્ન પૂછ્યો છે દેહને વિશે અને દેહના સગા સંબંધીને વિશે. દેહને વિશે અહમ બુદ્ધિ અને સગા સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ, એ દૂર કેમ થાય, નાશ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કુસુમનો ત્યાગ કરી અને સંતનો સમાગમ કરે તો અહમ બુદ્ધિ દેહને વિશે, સગા સંબંધી પરિવારને વિશે મમત્વ બુદ્ધિ દૂર થાય છે. કોઈની થઈ ખરી? હા થઈ છે, ઘણાની થઈ છે. કાનજી ભગત ક્રોધમાં જુઓ તો એના ગામમાં એની નામના થઈ ગઈ કે કાનજી તીખો, કેવો તો મરચા જેવો. કોઈથી કઈ બોલાવાય નહીં, કાનજી ભાઈ આવે ઘરમાં તો છોકરા બધા ખાટલા નીચે બેસી જાય, સંતાઈ જાય, ડરે. નહીતર તો પિતાજી આવે, બાપુજી આવે તો છોકરો સામે જાય, જો બાપનું હેત હોય તો. અને બાપને પુત્ર પરિવાર પર હેત હોય તો તરત જ ઊંચા કરીને તેડી લે, આ સંતાઈ જાય છે. પત્ની તો ધ્રુજતા જ હોય. એક દિવસે વાડીએ જાય છે, હાલ્યું નાખે ગાડામાં તો ઓછીતાનું આમ આડવું થઈ ગયો છે તો વાગ્યું, જરાક વાગ્યું તો એ ગાડાને ડાચા ભરાવે, આટલો ક્રોધ સર્પ જેવો. એના પત્ની કે ગાડાને શું ડાચા ભરાવો, તમારા મોઢામાંથી જુઓ તો ખરા લોહી કેટલું નીકળે છે. તો કે તને શું ખબર પડે, તું ભાગી જા. વાડીએ જાય, રસ્તામાં બોરડીનું ઝાડ, પોતાનું ધોતિયું અટક્યું, એવો ખીજાણો. ઘરે જઈ કોદારી લઈ આવીને બોરડીના ઝાડ આખું થડથી ઉખેડી નાખી. એવામાં સંતો આવ્યા છે ગામને ઝાંપે. સંતો શું નથી કરતા, સંતો તો વિશ્વનું ઢાંકણું છે. સંતો જો આ દુનિયામાં ન હોત તો ક્યારની એ પૃથ્વી નીચે ધરતીમાં લય થઈ ગઈ હોત. સંતોથી જ આ પૃથ્વી ટકી રહી છે. સંતો આવ્યા ઝાંપે અને સરસ મરજાના કીર્તનો ગાય. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો ભરવાનું છે માથેથી, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો ભરવાનું છે માથેથી, લાગ્યા ત્યારે તો થોડી વાર બેસો. કુસુમનો
નો ત્યાગ કરે, સંત નો સમાગમ કરે, થોડોક જ સંત નો સાનિધ્ય મળ્યું અને સ્વભાવ સુધારવા માંડ્યો. સંતો પાસે થોડાક બેસતા જાઓ, સંત નો સમાગમ કરો, મળ્યો છે એનું મહાનતા માનો. સ્થાવર તીર્થ તો એમને સ્થિર રહે છે, પણ જંગમ તીર્થ આપણા હાથમાંથી ગયું તો પાછું મળવાનું નથી. અંતર ઉજળું, કોનું ઉજળું થયું? અંતર ઉજળું થયું, વિચાર આવ્યો, આ સંતો કેટલું સરસ કીર્તન ગાય, ભજન કરે, હું એ કરું. એના પત્નીને કહ્યું, હું જાઉં છું સંતો સાથે મંદિરે. એ કે જાઓ ને, કાલે જતા હો તો આજે જ જાઓ, તમારામાંથી તો કંટાળી ગઈ છું. આવા પતિ હોય સાવધાન થઈ જાજો, તમારી પત્ની તમારા થકી કંટાળી જાય કેટલું કહેવાય. શિષ્ય ગુરુ થકી કંટાળી જાય તો એ કેટલું કહેવાય. બસ એની સાથે રવાના થઈ ગયા કાનજીભાઈ. પત્નીએ તો કહ્યું, હું મારું જેમ કરતી હશે એમ કરીશ, કાંઈ વાંધો નથી, તમે છો તોય કામ કરું છું, તમે જશો તોય કરીશ, કોઈ હરકત નથી. હવે આવ્યા કાનજીભાઈ સંતો સાથે, દોડા વસ્ત્રે સંતો સાથે રે, ગાયોની સેવા કરે. ગાયોની સેવા કરે, વાસી દવાડે, સંતોના કપડા ધુવે, વાસણ માંજે, આ બધી સેવા છે. જેનું સેવાનું અંગ નથી એ તો બીજા કરતા હોય તો એ તો બેસી રહે, સેવાનું જ અંગ ઝડપી લે એવા તો મહાનતા વાળા મહાન ભક્ત હોય જ કરી શકે. એટલે તો કહ્યું, ચાર પ્રકારના ભગત છે, દીવા જેવા, મસાલ જેવા, પછી ત્રીજા કેવા, વીજળી જેવા, વનવાળવાના અગ્નિ જેવા. એટલે તો ચાર પ્રકારના સંત બતાવ્યા છે. આપણે કેમાં જોઈન્ટ થવું ને કેવા થવું એ આપણા હાથની બાજી. કરવા જેવું શરીર હોય તો એ ન કરે, પછી ગેટ મારથી થતું નથી, ભગવાન કે થતું તો ત્યારે તું કેમ કરતી હતી. દોડી દોડીને સેવા કરે, બે વર્ષ થયા, બે વર્ષ થયા, ભગવાને શરણે આવ્યો છે. મહારાજ હવે ઘરે નથી જાવ, સંત પારસ ચંદન આપણા સંપ્રદાયની પ્રણાલિકા છે, સંતોનો સ્પર્શ કરવો, એના ગુણ એમાં આવે ભાવથી. બે વર્ષ થયા મહારાજ,
દીક્ષા આપો, સાધુ કરો. કે મને એમ સાધુ ન થાય, એના કોઈ ગુરુ એની જવાબદારી લે તો તમને સાધુ કરીએ. સભામાં બોલ્યા શ્રીજી મહારાજ, આ કાનજી ભગતના કોઈ ગુરુ થશે, કોઈ ઊભા નથી થતા, કોઈ હાય નથી વાળતા. ના રે ના, આના ગુરુ કોણ થાય? કાલે બપોર લાકડી લઈને મારવા માંડે એવો છે, ઘરે પોસાણો નથી તે આવ્યો છે. શિષ્ય કરવા તો લાયકાત જોઈને પછી કરવા, નહી તો તમારી વૃદ્ધ અવસ્થામાં તમારી જિંદગીને બરબાદ કરી નાખી. મહારાજ વચનામૃતમાં કે ખાતે જણાય, ઉઠતે જણાય, બેસતે જણાય, બધી ક્રિયામાં જ ખબર પડે આ માણસ કેવું છે. એની આંખ ઉપરથી ખબર પડે, ચક્કર વક્કર ચાલતી હોય તો સમજી લેવું આ સત્સંગમાં ચક્કર ચલાવશે. આંખ નિર્મળ હોય ત્યારે મુક્તાનંદ સ્વામી બેઠા છે. સ્વામી, આ કોઈ ગુરુ છાવા તૈયાર નથી, તમે તો સત્સંગની માં છો. માનો દીકરો ગાંડો ઘેલો હોય તો એ માં સાચવી ક્યાં મૂકી દે? માં છે તે, તમે સત્સંગની માં છો, આ કાનજીને તમે રાખશો? હા મહારાજ, તમે જેમ કહેશો એમ કરીશ. તો આ લ્યો, આજથી દીક્ષા આપીએ અને એનું નામ નિર્માનાનંદ સ્વામી રાખવામાં આવ્યું છે. શું આવ્યું? હવે સાવ નિર્માની થઈ ગયા છે, પોતાના કળાથી નહીં, સંતના સમાગમથી. પાછા સંત સામે સામે કેવા મળ્યા? મુક્તાનંદ સ્વામી, જે શ્રીહરિના ગુરુ તરીકે પણ માન્ય છે. બીજાને એમ થયું અને સાધુ કર્યા છે, પણ એનો પૂર્વનો જે સ્વભાવ છે એની છલકી આવશે. આપણે એક વખત એની પરીક્ષા કરશું. બે વર્ષ ગયા સંતો અને બધા મંડળ લઈને એક બીજે ગામે ગયા. નિર્માણાનંદ સ્વામીએ ભીતમાં ખીલી હતી, પેલા બધી ખીલ્યું હતી, આ કબાટ તો હવે મળ્યા છે. ખીલીએ જોડી ટીંગાડી. નિર્માનાનંદ સ્વામી બીજા સાધુ આવ્યું કે આ તો મારી ખીલી છે, તે કેમ આમાં ટીંગાડ્યું? એમ કઈ લઈને દૂર ફેંકી દીધી. તો લઈ બીજી જગ્યાએ ટીંગાડી પોતાની જોડી. બે ચાર જગ્યાએ એની જોડી આમ તેમ ફેંકી દીધી, પણ નિર્માનાનંદ સ્વામીને જરાય આવેશ ક્રોધાર્યો નહીં. શીતલ શાંત નમ્રતાથી પતતું હોય તો ઉગ્રતા ન લાવી, આ સૂત્ર છે. બીજા સંતોને થયું કે આ નિર્માનાનંદ સ્વામી એનો જન્મ સફળ થઈ ગયો. પછી જિંદગીભર મુક્તાનંદ સ્વામી સાંજે સુપોટે, અને તો ક્ષયરોગ છે, સાંજે પોટે એટલે ચરણ દાબી, સ્પર્શ થયો અને પાપ બધા વિલય થતા ગયા. અનંત જન્મના પાપ સંતની સેવાથી થાય. અહમ બુદ્ધિ ને મમત્વ બુદ્ધિ પરિવારમાં છે એ પણ સંત સેવાથી થાય. સેવાનો મહિમા સમજાય તો જન્મ સફળ થઈ જાય. કહેવાનો હાર્દે છે કે ભક્તજનોને
આવા વચનામૃત જેવા સાગર જેવા શાસ્ત્ર મળ્યા છે. દરિયામાં સ્ટીમર ચાલે દીવા દાંડીને આધારે, એમ દીવા દાંડી જેવા આપણે શાસ્ત્ર આપ્યા છે, અમૃતનો સાગર આપ્યો છે. એટલે વચનામૃત અમૃત છે, લીલા ચરિત્રનો ગ્રંથ નથી, અંતર ધોવાનો ગ્રંથ છે. ઘણા વચાય નહીં તો બે પાંચ તો વચનામૃત વાંચવા, આપણે તો ત્યાગી છીએ, નિર્મુક્તિ માર્ગ વાળા છીએ, કેટલો સમય આપ્યો. વાંચતા વાંચતા ઊંઘ આવે તો રાખી દેવાનું, બસ સુઈ જવાનું. પણ ત્યાં સુધી શાસ્ત્ર તો હોવો જ જોઈએ હાથમાં. અભ્યાસ રાખો, અભ્યાસથી જેટલું થશે એટલું પુરુષાર્થથી નહીં થાય. એટલે શ્રીજી મહારાજે આપણે સાવધાન કરવા માટે આવા શાસ્ત્રો આપ્યા છે. આપણે વાંચીએ, આનંદ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, જે નિર્મળાનંદ સ્વામીનો સ્વભાવ હતો સર્પ જેવો, બોલાવાય જ નહીં, પણ અમારા ઉપર એવી કૃપા કરો, એવો અમારા ઉપર અમી દ્રષ્ટિ કરો જેથી કરીને અમારા સ્વભાવમાં કઈ આવા દોષ હોય, એથી વિશેષ બીજા દોષ હોય તો એ દૂર થાય, અને ભક્તિમાં અમને બળ આવે, અહમ બુદ્ધિ મમત્વ બુદ્ધિ દૂર થાય, એવી આપણે આજના પ્રસંગમાં પ્રાર્થના કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.